नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे आपणुं नवमुं प्रकरण पूरुं कर्युं। आजे आपणे आपणुं चौदमुं प्रकरण ऊर्जाना स्त्रोतो जोवाना छे। ऊर्जाना स्त्रोतोमांथी एक ज मुद्दो 14.2 परंपरागत ऊर्जानो स्त्रोत ए आपणा पाठ्यपुस्तक एटले के अभ्यासक्रमनी अंदर जे 70% छे एनी अंदर एने ध्यानमां लेवामां लीधेलुं नथी। આજનો પ્રશ્ન પહેલો છે કે આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે। ઉદાહરણ આપીને સમજાવે, અહીંયા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, એ ગુમાવાય છેનો મતલબ તેને પાછી મેળવી શકાતી નથી। ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા જ્યારે ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં જાય છે ત્યાર પછી એનો ફરી ઉપયોગ કરી શકાતો નથી। આ આપણે ઉદાહરણ આપીને સમજાવું। આપણે ખબર છે કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત એટલે પરાવર્તિત કરી શકાય છે। ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય છે અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। તો સૌથી અગત્યની વાત, ઉર્જાના વિવિધ સ્વરૂપો છે, તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે। ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી। દાખલા તરીકે કોઈ પ્લેટને અમુક ઊંચાઈએથી પડતી કરવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે, તો એ પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે, એટલે જે તમે પહેલાં પકડી રાખી હતી, પકડી રાખ્યા પછી એને છોડી દીધી ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાનો મોટા ભાગનો ઉપયોગ જ્યારે જમીન પર અથડાય છે ત્યારે એનો મોટા ભાગનો જે ઉર્જાનો મોટો ભાગ જે છે એ ધ્વનિ ઉર્જામાં, જ્યારથી જ્યારે કોઈ વસ્તુ અમુક ઊંચાઈથી જોરથી પડે તો એનો જે અવાજ આવે એ ધ્વનિ ઉર્જામાં એની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ થઈ જાય છે અને આ ધ્વનિ ઉર્જાને ફરી ઉપયોગમાં લઈ શકાતી નથી। ખાસ સમજવાનું છે કે અમુક ઊંચાઈએ જ્યારે ઊંચાઈએથી વસ્તુને મુક્ત પતન કરાવો ત્યારે જ્યાં લગીને સ્થિત હતું ત્યારે તેમાં સ્થિતિ ઉર્જા હતી અને એ સ્થિતિ ઉર્જા ધીરે ધીરે જ્યારે મુક્ત પતન કરાવડાવો એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને ગતિ ઉર્જા જ્યારે નીચે એ જમીન સાથે જોડથી અથડાય છે ત્યારે એ ગતિ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જાનું અંતે રૂપાંતર સામાં ધ્વનિ ઉર્જામાં થઈ જાય છે અને આ ધ્વનિ ઉર્જા કોઈ કામમાં નથી લાગતી। તો આ એક હતું એનું પહેલું ઉદાહરણ। એવી જ રીતે મીણબત્તીને જ્યારે સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બેમાં રૂપાંતર થાય છે। ખાસ ધ્યાન રાખવાનું છે મીણની અંદર કઈ ક્રિયા ઉર્જા છે, રાસાયણિક ઉર્જા। હવે જેવું સળગાવશો એટલે ઉષ્મા એટલે કે ગરમી પણ મળશે અને પ્રકાશ પણ મળશે એટલે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે। ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે, આ ખાસ યાદ રાખવાનું છે। ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કુલ ઉર્જા અચળ જ રહે છે, એનું સ્વરૂપ બદલાય પરંતુ ઉર્જા કેટલી રહે છે, અચળ રહે છે। પરંતુ મીણ સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે સાથે અન્ય ઉત્પાદનો કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ સાથે મૂકી મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકાતી નથી। આ શું છે કે મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક અને રાસાયણિક ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે। આમ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જા છે એ સેમ રહે છે, પરંતુ મીણ સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે સાથે અન્ય ઉત્પાદનો કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ મૂકી મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકાતી નથી। એટલે કે જ્યારે સળગવાની ક્રિયા ચાલુ હોય ત્યારે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જો મૂકી દેવામાં આવે તો એ રાસાયણિક ઉર્જા જે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ છે તેને ફરીથી રાસાયણિક ઉર્જામાં ફેરવી શકાતી નથી, ભલે તમે અંદર કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડને મીણના સ્વરૂપમાં ઉમેરો, તે છતાં એ રાસાયણિક ઉર્જા ઉત્પાદિમાં રૂપાંતરિત નથી થતી, કારણ કે રાસાયણિક ઉર્જાનું ઓલરેડી ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું છે એટલે કે વપરાઈ ગઈ છે અને વપરાઈ ગયા પછી એને ફરીથી રાસાયણિક સ્વરૂપમાં મેળવી શકાતી નથી। તો આ બીજું ઉદાહરણ હતું, પહેલું હતું પ્લેટને ઊંચાઈથી મુક્ત કરાવવામાં આવે તો સ્થિતિ ઉર્જાનો મોટો ભાગ જે છે અથડાય છે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેના તેમાં રૂપાંતરિત થાય છે, અને મીણબત્તી બરાબર એટલે એ ધ્વનિ ઉર્જાને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, બરાબર। એવી જ રીતના
મીણબત્તીને સળગાવવામાં આવે ત્યારે મીણની અંદર જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું શામાં રૂપાંતર થઈ જાય છે, ઉષ્મા ઉર્જાને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. હવે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જા છે એ અચળ રહે છે, પરંતુ મીણને સળગાવવાની પ્રક્રિયામાં ઉષ્માને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદક એટલે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કેવા કરે એવા કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડને સાથે મૂકવામાં આવે તે છતાંય તેના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે રાસાયણિક ઉર્જા ઉપયોગ થઈ ગયો. અને એવી જ રીતનો ત્રીજો પ્રશ્ન છે કે 348 કેલ્વિન તાપમાન ધરાવતા 100 મિલીલીટર પાણીને 298 કેલ્વિન તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે તો ઓરડાના વાતાવરણમાં પાણીમાંથી ઉષ્મા ઉર્જા ગુમાવાય છે. એટલે પાણીનું જે તાપમાન 348 કેલ્વિન હતું એ ધીરે ધીરે ઓછું થઈ જાય છે અને ઓરડાના વાતાવરણમાં પાણીની ઉષ્મા ઉર્જા ગુમાવે છે અને પાણી ઠંડુ પડે છે. હવે આ પરિસ્થિતિમાં પાણીએ જે ઉર્જા ગુમાવી છે બરાબર, એ ગુમાવેલી ઉર્જા એ એકત્ર કરી પાણીને ફરીથી 348 કેલ્વિન જેટલું તાપમાન ધરાવી શકાતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુમાવેલી ઉષ્મા ઉર્જા એકત્ર કરીએ તે છતાં પણ 348 કેલ્વિન તાપમાનવાળું પાણી કરી શકાતું નથી. તો 348 કેલ્વિનવાળા તાપમાનવાળા 100 મિલીલીટર પાણીને 298 કેલ્વિનવાળા તાપમાન ધરાવતા ઓરડામાં મૂકો તો થોડા સમયમાં પાણી ઠંડુ થઈ જશે, પરંતુ એમાંથી જે ઉષ્મા ઉર્જા ગુમાય છે એને ભેગી કરીને ફરીથી જો તમે એને ગરમ કરો તો એ છતાંય 348 કેલ્વિનવાળું તાપમાન મેળવી શકાતું નથી. ટૂંકમાં જે ઉર્જા એકવાર યુઝ થઈ ગઈ છે તેને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આ હતો આ પ્રશ્નનો મુખ્ય અર્થ. હવે ઉર્જા કેવી હોવી જોઈએ, બળતણ આપણે ધ્યાનમાં લઈએ તો કેવું હોવું જોઈએ તે જોઈએ. તો મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. તો પહેલું, દહનની પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. વધારેમાં વધારે ઉષ્મા મુક્ત કરે તે આપણી માટે ઉપયોગી છે બરાબર. આ પહેલું, ઉષ્મા ઉર્જા વધારે પ્રાપ્ત થવી જોઈએ. બીજું, શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. જો ધુમાડો વધારે ઉત્પન્ન કરે તો એની પસંદગી કરવાની નથી, ઓછામાં ઓછો ધુમાડો ઉત્પન્ન કરતો હોવો જોઈએ. ત્રીજું, તે સરળતાથી પ્રાપ્ત થાય છે, કારણ કે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ સરળતાથી મળતું હોય તો જ આપણે એનો ઉપયોગ રેગ્યુલર કરી શકીશું, સરળતાથી ન મળે તો તેનો ઉપયોગ કરી શકીશું નહીં. ચોથી વાત, કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે બરાબર. તો ઓપ્શન કેટલા છે, આપણા જે પસંદગીના વિકલ્પોને મર્યાદિત કોણ કરે છે, એની પ્રાપ્યતા, ધુમાડો, ઉષ્મા ઉર્જા, એ જે છે એ પરિબળો ધ્યાનમાં લેવાના છે. શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે, કાર્ય કેવું કરે છે એના આધારે બળતણ ધ્યાનમાં લઈએ છીએ કે કિંમત પર. શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે પસંદ કરી શકાય. તો આવા અલગ અલગ પ્રશ્નોના જો જવાબ આપણે મેળવીશું તો આપણને ખ્યાલ આવી જશે કે આપણે કેવું બળતણ મેળવવું છે. તો પહેલું, ઉષ્મા ઉર્જા કેટલી મળે છે. બીજું, ધુમાડો કેટલો ઉત્પન્ન કરે છે. ત્રીજું, સરળતાથી પ્રાપ્ત થાય છે કે કેમ. ચોથું, આપણી પસંદગીને કયા પરિબળો અસર કરે છે, આવક છે બરાબર, એની કિંમત છે વગેરે. શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે, હા છે બરાબર. કાર્ય જો સારામાં સારું કાર્ય કરતું હોય, ઉષ્મા ઉર્જા આપતું હોય બરાબર, તો બળતણની પસંદગી એ રીતે કરવાની છે. શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે પસંદ કરી શકાય, તો કે ના કરી શકાય, લગભગ બંને એક જ આપણે રાખીએ છીએ બરાબર. તો આવી રીતે આ બાબતો ધ્યાનમાં રાખીશું તો આપણને બળતણ પસંદગી કરવામાં સરળતા રહેશે. હવે ખાસ પ્રશ્ન જોઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે. તો નીચેના લક્ષણો ધરાવતા સ્ત્રોતોને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકાય, કારણ કે આ લક્ષણોમાં બધી જ વાત આપણે આગળ જે જોઈએ ને તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે એવરેજ વધારે આપે, એટલે કે વધારે ઉષ્મા ઉર્જા મળે બરાબર. તો એકમ કદ કે દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કામ કરે. બીજું, એ સરળતાથી ઉપલબ્ધ હોય, તેનો સંગ્રહ અને પરિવહન. સંગ્રહ એટલે આપણે એને ઘરમાં સાચવીને રાખી શકતા હોવા જોઈએ, અને પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી લઈ જઈ શકતા હોવા જોઈએ એવું બળતણ, અને એટલા માટે ગેસના બોટલનો મેક્સિમમ યુઝ થાય છે. બીજું, તે સસ્તો હોવો જોઈએ બરાબર. સસ્તો એટલે એકદમ સસ્તોય ના હોય, પરંતુ સસ્તો એટલે આપણને વાપરતી વખતે આપણને શું પરવડવું જોઈએ. ઉત્તમ બળતણ કોને કહે છે. તો જે બળતણ એક, ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન થતું હોય.
બે, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે એટલે વધારે ઉષ્મા ઉર્જા આપતું હોય. ત્રીજું, સરળતાથી પ્રાપ્ત થતું હોય. ચોથું, સસ્તું હોય અને તે પ્રદૂષણ ન કરતું હોય, બરાબર, તેમજ કોઈ અવશેષ બાકી રાખતું ન હોય તો તેને આપણે ઉત્તમ બળતણ કહીશું. બહુ ઇઝી પ્રશ્ન છે. ઉપર જે પૂછેલા પ્રશ્નો છે એના બધા જ જવાબો આપે એ તમામ બળતણને આપણે ઉત્તમ બળતણ કહેવાય. પહેલું, ધુમાડો કે રાખ ઉત્પન્ન થયા વગર સંપૂર્ણ દહન. નંબર બે, વધારે પ્રમાણમાં ઉષ્મા ઉર્જા. ત્રણ, સરળતાથી પ્રાપ્ત. ચાર, સસ્તું. અને પાંચ, પ્રદૂષણ ન કરતું હોય અને અવશેષ ન બાકી રાખે તો તેને ઉત્તમ બળતણ કહેવાય. હવે છેલ્લો ઇન્ટેક્સ પ્રશ્ન છે કે જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? તો જો ગામડામાં રહેતા હોઈશું તો ભોજનને ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરીશું, કારણ કે તે સરળતાથી પ્રાપ્ત પણ થાય છે, સસ્તું હોય છે અને વધારે ઉષ્મા ક્ષમતા ધરાવે છે. પરંતુ જો શહેરમાં રહેતું હોઈશું તો ભોજનને ગરમ કરવા માટે એલપીજી ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું, કારણ કે એલપીજી એ પ્રદૂષણ રહિત છે. ઓવન કે માઇક્રોવેવ એ વધારે પસંદગી પાત્ર છે, કારણ કે ભોજન ગરમ કરતી વખતે તેની અંદર ખોરાકની પોષણ ક્ષમતા જળવાઈ રહે છે, બરાબર. તો ગામડામાં હોય તો બાયોગેસ અને શહેરમાં હોય તો એલપીજી કાં તો ઓવન કાં તો માઇક્રોવેવનો ઉપયોગ કરીશું. તો મિત્રો, આ પાઠ જે છે એ ઉર્જાને અનુલક્ષીને છે. આની પછી જે 14.2 મુદ્દા હતા, પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, એની અંદર આપણને ખબર છે ખનિજ કોલસો, પછી પેટ્રોલિયમ, કુદરતી વાયુ, બરાબર, જળ વિદ્યુત, બરાબર. આ બધાને આપણે જે પરંપરાગત રીતે વાપરતા રહ્યા છે એ ઉર્જા સ્ત્રોતોનો એમાં સમાવેશ થાય છે. અને અત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે એ 14.2 મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી, તેથી આપણે એ મુદ્દાને ધ્યાનમાં ના રહેતા એન પછીનો 14.3 મુદ્દો ધ્યાનમાં લઈશું. આજે આ પ્રકરણ સ્ટાર્ટ નહોતા કરવાના, પરંતુ સ્ટાર્ટિંગ મુદ્દો છે એટલે આપણે ચલાવી લીધેલું છે. ટૂંકમાં ઘણી વાતો આજે જાણી કે એક વખત જેવો ઉર્જા વપરાઈ જાય તો એનો ફરીથી અથવા ઓછા ઉપયોગી ક્ષેત્રમાં એનો ઉપયોગ થઈ જાય તો ત્યાર પછી એને ફરી ઉપયોગમાં લઈ શકાતી નથી, અને આદર્શ વર્તન કેવું હોવું જોઈએ, ઉષ્મા ઉર્જા વધારે હોય, પ્રદૂષણ ના ફેલાવતું હોય, સંપૂર્ણ દહન થતું હોય, બરાબર, રાખ કે અવશેષો બચતા ના હોય, બરાબર, સસ્તું મળતું હોય, સરળતાથી પ્રાપ્ત થતું હોય, સંગ્રહ કરી શકાતો હોય, એનું પરિવહન કરી શકાતું હોય, તો આ બધા જે ગુણધર્મો ધરાવતું હોય તેવા તમામ બળતણને આપણે આદર્શ કહી શકીએ છીએ. તો મિત્રો, આવતીકાલે રવિવાર છે. બીજી તરફ કે આપણે ખાસ ધ્યાન રાખીએ, પરીક્ષા પોસ્ટપોન થઈ છે એનો મતલબ ભણવું નહીં એવું નથી. આપણે ભણવાનું જ છે, કારણ કે આ જ ભણતર આપણને આગળ જતાં કામ લાગવાનું છે. તો આપણે તૈયારીઓ ચાલુ રાખીશું અને સાથે પોતાની પણ કાળજી રાખીશું. એની સાથે આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.